સાણંદ જીઆઈડીસીના 300 યુનિટ હાલ રામ ભરોસે ચાલી રહ્યા છે. સાણંદ જીઆઈડીસીમાં સરકારે ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા નથી કરી. સાણંદ જીઆઈડીસીમાં રોજના 20,000 લોકો કામ કરે છે. અત્યાર સુધી 2 વાર આગના બનાવ પણ બની ચૂક્યા છે. સાણંદમાં લાગેલી આગ પર 4 કલાક સુધી કાબુ નહોતો લઈ શકાયો ત્યારે સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખનો પણ આરોપ છે. વિડીયો જાહેર કરીને અજીત શાહે ફરિયાદ પણ કરી છે. સાણંદ જીઆઈડીસીમાં ફાયર સેફટીની સુવિધા નથી. અમને હજુ સુધી કોઈ ફાયર સ્ટેશન પણ નથી આપવામાં આવ્યું. અજીત શાહનું કહેવું છે કે અનેક વાર રજૂઆતો પણ કરવામાં આવી છે. 8 વર્ષથી રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. આગની ઘટનાને પહોંચી વળવા કોઈ વ્યવસ્થા પણ નથી કરવામાં આવી. માત્ર એસોસિએશનને કરેલી વ્યવસ્થા પર બધું નિર્ભર છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ઘટનાસ્થળેથી જોડાઈ ગયા છે. હિરેન, જાણવા માંગીએ છીએ અત્યારે હાલ જે રીતની પરિસ્થિતિ સામે આવી છે, સાણંદ જીઆઈડીસીની વાત કરીએ તો તે પણ રામ ભરોસે છે, શું કઈ પરિસ્થિતિ ત્યાંની સામે આવી? સાણંદ જીઆઈડીસીના જે એસોસિએશન છે તેમના પ્રમુખ આપણી સાથે જોડાયા છે, અજીત શાહ, તેમની સાથે જ વાત કરશું. કારણ કે સાણંદની અંદર 300 યુનિટ કામ કરી રહ્યા છે પરંતુ તેમાં ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા નથી. ત્યારે અજીત શાહ તેમના પ્રમુખ. અજીતભાઈ, સાણંદની શું હાલત છે? જ્યારે આગ લાગે ત્યારે શું કરવું? સાણંદ અત્યારે 2200 હેક્ટરમાં ડેવલપ થયેલી વર્લ્ડ ક્લાસ એસ્ટેટ છે, પરંતુ છેલ્લા 8 વર્ષથી તેની અંદર ફાયર બ્રિગેડની કોઈ પણ સુવિધા આપવામાં આવી નથી. આ બાબત અમે છેલ્લા 4 વર્ષથી જીઆઈડીસીમાં સતત રજૂઆતો કરતા આવ્યા છીએ. અમે ગઈકાલે મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે, આ પહેલાં પણ રજૂઆતો કરેલી છે, પરંતુ માત્ર ને માત્ર ખો આપવામાં આવી રહી છે. કોઈપણ જાતની વ્યવસ્થા આજ સુધીમાં તૈયાર કરવામાં આવી નથી. સાણંદ જીઆઈડીસીમાં અત્યારે ફાર્મા યુનિટ છે, ટાયર યુનિટ છે, પ્લાસ્ટિક યુનિટ છે કે જેમાં આગ લાગવાની શક્યતાઓ વધારે છે. ત્યાં આગળ હું તમને મેક્સિક કંપનીનો દાખલો આપું કે જેમાં 2 લાખ 4 લાખ મીટર જગ્યામાં આખું એસ્ટેટ ડેવલપ થયેલું છે. તે એસ્ટેટમાં તે ફેક્ટરીમાં જો અત્યારે ફાયર થાય, ટાયરની ફેક્ટરી છે, તો હું તમને કહી દઉં કે એમાં કોઈ પણ જાતનો બચાવ થઈ શકે નહીં. અત્યારે સાણંદ વસાહતમાં રોજના 20,000 વર્કરો કામ કરે છે. અમારી પાસેથી જીઆઈડીસીએ અત્યાર સુધીમાં 50 કરોડ રૂપિયા પેનલ્ટી અને ટ્રાન્સફર ફીના ઉઘરાવેલા છે. જે જીઆઈડીસી પાસે નેટ પ્રોફિટ છે, તો એ 50 કરોડમાંથી 10 કરોડ રૂપિયાની જો ફાયર વ્યવસ્થા માટે જો ફાળવવામાં આવે, તો હું તમને કહું કે વર્લ્ડ ક્લાસ ફાયર સિસ્ટમ અમારા જીઆઈડીસીમાં બની શકે. છેલ્લા 8 વર્ષથી સતત રજૂઆતો કરવા છતાં પણ જો ન આપવામાં આવતી હોય તો આ તંત્રને અમારે શું કહેવું? અમે જીઆઈડીસીને પણ સતત રજૂઆતો કરી છે, ગઈકાલે મુખ્યમંત્રીને પણ એક પત્ર લખ્યો છે. હવે જોઈએ છીએ કે જો સરકાર આ બાબતમાં જરા આગળ વધે, કારણ કે આ સુરતની ઘટનાથી ખરેખર બધાએ ચેતવા જેવું છે, અને જો આ વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે તો બહુ મોટી તકલીફ ગમે ત્યારે ઊભી થઈ શકશે. અચ્છા, અન્ય મેમ્બર પણ એસોસિએશન આપણી સાથે છે. ભૂતકાળમાં જ્યારે આગ લાગી હતી ત્યારે કેવી પરિસ્થિતિ હતી? કોણ આવ્યું હતું આગ બુઝાવવા માટે? કેટલી કલાકે આગ બુઝાવી? બહુ લેટ આવી હતી, અને એ સાણંદથી નાનકડા ટેન્કર આવ્યા હતા. એના આગ બહુ નાની હતી એટલે કંટ્રોલ થઈ ગઈ. અપાર્ટ ફ્રોમ ડેટ, હવે જે પરિસ્થિતિ છે અત્યારે, હવે સાણંદ જીઆઈડીસીમાં સિર્ફ ઇલેક્ટ્રિસિટી પર ડિપેન્ડ નથી હોતી અમારી ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રી મારી ઇન્ડસ્ટ્રી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી છે, એના અંદર 1500 મિલીબાર ગેસનું પ્રેશરનું પાઇપલાઇન છે. હવે જ્યારે ગેસ તમે કહો તો હવે ગેસને તો કંટ્રોલ કરવો કે પોસ્કો છે કે મારી ઇન્ડસ્ટ્રી છે, કેવી કેટલી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ છે, પણ એ એરિયામાં અગર કોઈ આગ લાગે તો 100% કેટલા ટાઈમ સુધી આવશે જ નહીં, અને એનાથી જાનહાની, માણસો મરશે, એ વસ્તુ અલગ થશે. સાણંદની અંદર રોજના કેટલા લોકો કામ કરે છે, અને જો કોઈ મોટા યુનિટમાં આગ લાગે તો આ લોકો ઉપર જીવનું જોખમ કેટલું? સાણંદ એસ્ટેટમાં અત્યારે આશરે 20,000 વર્કરો કામ કરે છે, અને 300 યુનિટ છે. 300 યુનિટમાં પ્લાસ્ટિક યુનિટ છે, ફાર્મા યુનિટ છે, એન્જિનિયરિંગ યુનિટ છે, આ ટાઈપના બધા જ યુનિટો છે. એટલે જ્યારે પણ જો આગ લાગે મોટી, તો એ આગની અંદર ફાયર બ્રિગેડ આપણે અમદાવાદથી જ બોલાવવું પડે, અને અમદાવાદથી નેચરલી આવતા આવતા 1 કલાક તો ઓછામાં ઓછો થાય. 1 કલાકની અંદર કેટલી ખાના ખરાબી થાય તમે સમજી શકો છો. અચ્છા, આપને પૂછવા માંગીશ કે અત્યારની જે પરિસ્થિતિ છે, 8 વર્ષથી ફાયર સ્ટેશન નથી અથવા તો ફાયર સેફટીની કોઈ સુવિધા નથી, શું હાલત થાય સાણંદ જીઆઈડીસી? સાણંદ જીઆઈડીસી દેશની અત્યારે સ્માર્ટ એસ્ટેટમાં કહેવાતી એસ્ટેટ છે, જેની અંદર આ એક બેઝિક ફેસિલિટી જ નથી, જે ખૂબ જ દુઃખદ વાત છે. જો આવી કોઈ ઘટના બને તો કોઈ જ વ્યવસ્થા નથી, અને શું થઈ શકે તેની કોઈ કલ્પના આવી શકે એમ નથી. આ અંગે ખૂબ જ રજૂઆતો ગવર્મેન્ટમાં અમારા એસોસિએશન તરફથી જીઆઈડીસીના અધિકારીઓને કરવામાં આવી છે, પણ કોઈ જ એનું ધ્યાન આપતું નથી, અને એના પ્રત્યે કોઈ જ ચોક્કસ પગલાં લેવાતા નથી.
તો નિધિ જે રીતે વાત કરવામાં આવી એ રીતે 50 કરોડ રૂપિયા સાણંદ જીઆઈડીસીએ સરકારને આપ્યા છે. 300 યુનિટ છે, રોજના 20,000 લોકો કામ કરે છે, પરંતુ આ તમામ લોકો અત્યારે રામ ભરોસે છે. ફાયર સ્ટેશન બનાવવામાં નથી આવ્યું કે નથી ફાયર સેફ્ટીની કોઈ સુવિધા કરવામાં આવી, અને મોટે ભાગે ત્યાં પ્લાસ્ટિકના યુનિટ છે, ટાયરના યુનિટ છે, ગેસના યુનિટ છે કે જેની અંદર આગ લાગે તો તેને કાબુ મેળવવામાં પણ કલાકો વયા જાય છે. તેમ છતાં ત્યાં ફાયરની કોઈ સુવિધા નથી, અને આ લોકોને જાણે કે સરકારે પૈસા લઈ 50 કરોડ રૂપિયા લઈ અને મરવા માટે છોડી દીધા હોય તેવી હાલતનું નિર્માણ થયું છે.